નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલ પરમાર. પાંચ રાજ્યોને 500 જેટલા ગામો ખૂંદી પડીને 7000 કિલોમીટર લાંબી ઝારખંડથી શરૂ થયેલી આદિવાસી સુરક્ષા યાત્રાનો દડપાવમાં સમાપન થયું હતું. ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રાનું આયોજન કરાયું હતું. પાંચ રાજ્યોમાં યાત્રાએ હજારો કિલોમીટરનું અંતર કાપી દડપાવમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી આ યાત્રાનું સમાપન થયું. બ્રિટિશ સલ્તનત સામે જંગે ચડનાર આદિવાસી સમાજના મસીહા બિરસા મુંડાના વંશજોએ ગત તારીખ 9 ઓગસ્ટે ઝારખંડથી આદિવાસી સુરક્ષા યાત્રા આરંભી હતી. જે યાત્રા ઝારખંડ થઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન થઈ ગુજરાતમાં આવી પહોંચતા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર દડવાઓમાં શહીદ વીરોને અંજલિ આપી હતી અને આદિવાસી સુરક્ષા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તે સમયના જાગીરદારોએ ઠેકેદારોને આદિવાસી ગામોમાં લોકો પાસે કર વસૂલી માટે મોકલ્યા હતા, પરંતુ કોઈ ગામોએ કર ચૂકવ્યો નહીં. એક સંપ દાખવતા તેમાં સંગઠનને સફળતા મળી. તે બાદ એ સમયે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના કારણે ગામા છંપાડા, માદડીપટ્ટા અને ખેરવાડામાં વેટ પ્રથા અને કરમાં થોડી રાહત આપવામાં આવી. આદિવાસી અગ્રણી મોતીલાલ તેજાવત પણ આદિવાસી આગેવાનો અને લોકો સાથે જોડાયા હતા. આદિવાસી સુરક્ષા યાત્રાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં એકતાને સુરક્ષા તેમજ દમન અને શોષણ સામે જાગૃતિ લાવવાનો હતો. હું અને મારી ટીમ, અમારા કન્વીનર કેતનભાઈને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસથી અમારા ક્રાંતિવીર બિરસા મુંડાના ગામ ઉલીહાતુ ઝારખંડથી આ આદિવાસી સુરક્ષા યાત્રા લઈને નીકળ્યા છીએ અને બિરસા મુંડાના ગામથી માટી પણ લઈને નીકળ્યા છીએ. આ માટે અમે ઠેર ઠેર દરેક જ્યાં જ્યાં અમારા ક્રાંતિવીરો છે, જ્યાં જ્યાં અમારો શિડ્યુલ એરિયા છે ત્યાં અમે વેરતા જઈને આવ્યા છીએ અને જ્યાંથી માટી પણ લેતા આવ્યા છીએ. આ યાત્રા, જેમ યાત્રાનું નામ છે, એમ આદિવાસી સુરક્ષાના મુદ્દાને લઈને નીકળી છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આદિવાસીઓ પર દેશમાં અત્યાચાર વધી રહ્યા છે, ત્યારે આદિવાસી સુરક્ષા યાત્રા કાઢવી અગત્યની હતી અને અમે આ કાઢી. આ યાત્રા આદિવાસીને સુરક્ષિત કરવા માટે 3 સંદેશ લઈને નીકળી છે. એક તો દેશના આદિવાસીઓમાં વૈચારિક એકીકરણ આવે, બીજું દેશના આદિવાસીઓની સંસ્કૃતિમાં શુદ્ધિકરણ થાય અને ત્રીજું દેશના આદિવાસીઓની સામાજિક જાગૃતિ રાજનીતિક જાગૃતિમાં પલટાય. અમે આ 3 સંદેશ લઈને નીકળ્યા છીએ અને આજે પાલ દડવાવ, જે અમારા 7 માર્ચ 1922ના રોજ 1200 આદિવાસી શહીદ થયા હતા, એ જગ્યા પર અમે આનું આજે સમાપન કરી રહ્યા છીએ. આજના દિવસે અમારી જે સુરક્ષા યાત્રા છે, આ સુરક્ષા યાત્રા ઝારખંડથી અમે શરૂઆત કરી હતી. 9 ઓગસ્ટના દિવસે જે 6 રાજ્યોની અંદર પૂરી કરીને આજે 56મા દિવસે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટની અંદર વિજયનગર તાલુકો પાલ મુકામે, જ્યાં 1200 આદિવાસી શહીદ થયા, એ જગ્યાએ સમાપન કરવામાં આવ્યું છે. અને આ જે અમારી સુરક્ષા યાત્રા છે એનું મૂળ કારણ છે કે આદિવાસીઓને જાગૃત કરવા, આદિવાસીઓના હક હિસ્સો મળે એ માટે પૂરીપૂરી એમને જાણકારી આપવી, એ વિષે અમે આજે મોટો પ્રોગ્રામ રાખ્યો હતો, જેના અનુસંધાને આજે હું વાત કરી રહ્યો છું. અને આજના દિવસે આ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ ભાઈઓ અને બહેનો અને જે રિટાયર અધિકારીઓ છે, તમામ લોકો અહીંયા આજે હાજર છે અને ખૂબ સારો એવો સહકાર આપ્યો છે, જે અમને ખૂબ આનંદ થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.